हेलो फ्रेंड्स, हूँ नीपा मिस्त्री फरीथी तमारा माटे एक सरस मजानी रेसिपी लेने आवी छू। परंतु रेसिपी शुरू करिए ए पहला जो तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने जरूर थी प्रेस करो जेथी करीने तमारी पासे जल्दी थी नोटिफिकेशन आवी जाए। तो आज आपणे बनावा जई रह्या छे मठनू खीचू। तो अहींया तमे जोई शको छो मैं मठ लीधा छे अने मारा जे आ मठ छे ते हूँ पाउडर थी मिक्स करीने राखू छू जेथी करीने बगड़े नहीं। पाउडर ने दूर करवा माटे आपणे एक नेपकिन लईशुं अने एनी उपर आपणे थोड़ा थोड़ा मठ आ रीते मूकी देशुं अने नेपकिननी मददथी एने सरस रीते लूछी लईशुं जेथी करीने बधो पाउडर निकळी जाय अने मठ आपणा एकदम सरस ચોખ્ખા થઈ જાય। તો હું તમને ડિફરન્સ બતાવી દઉં કે આપણા પાવડરવાળા જે મઠ હતા તે તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ છે અને લૂછાઈને એકદમ સરસ કોરા પડી ગયા છે, તે એનો ઓરિજિનલ કલર બતાવી રહ્યો છે। તો હવે આપણે આ મઠને મિક્સીની અંદર ક્રશ કરી લેશું અથવા તો તમે ઘંટીની અંદર ઘરઘંટીમાં પણ દળી શકો છો। આ રીતે મેં પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે, એટલે કે લોટ બનાવીને તૈયાર કરી દીધો છે અને રેગ્યુલર આપણે જે રોટલી ભાખરીમાં લોટ યુઝ કરતા હોય એ જ રીતનો આપણે અહીંયા લોટ બનાવવાનો છે। અને મઠનો લોટ પણ મળતો હોય છે માર્કેટમાં, પરંતુ આપણે એ લોટ નથી લેવાનો। હવે આપણે અહીંયા જોઈ શકો છો ત્રણ લીલા મરચાં લીધા છે, એક નાનું ટામેટું લીધું છે અને કઢી પત્તા। લીલા મરચાં અને ટામેટાને આપણે બારીક કાપી લઈશું અને ત્યારબાદ આપણે પ્રોસેસ શરૂ કરીશું। તમે જોઈ શકો છો લીલા મરચાં ટામેટાં કપાઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક કઢાઈ લઈશું, એની અંદર લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું। અને ફ્રેન્ડ્સ, આ વાનગી શિયાળામાં જ ખાસ બનતી હોય છે અને જૈન લોકો જે હોય છે તે લોકો આ વાનગી ખાસ બનાવતા હોય છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈશું અને રાઈ તતડે એટલે આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ખાસ ઉમેરવી, કેમ કે કઠોળ હોય એટલે થોડું વાયડું પડતું હોય છે, એટલા માટે આપણે એની અંદર હિંગ ખાસ ઉમેરીશું। અને ત્યારબાદ તરત જ આપણે એની અંદર કઢી પત્તા, લીલા મરચાં ઉમેરી લઈશું અને બારીક કાપેલા ટામેટાં પણ સાથે ઉમેરી લઈશું। માર્કેટમાં જે મઠનો લોટ રેડીમેડ મળતો હોય છે જેનાથી આપણે મઠિયા બનાવતા હોઈએ છીએ, તો તે મઠનો લોટ યુઝ નથી કરવાનો। તેનાથી તમારું ખીચું બહુ ચીકણું થઈ જશે અને આપણે જે આ મઠ વાટીને રાખ્યા છે એટલે દળીને લઈશું તો તેમાં ફાઈબર્સ અને બધા ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે। અહીંયા મેં 1.5 કપ પાણી રેડી લીધું છે અને પાણીની સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ઉમેરી લઈશું અથવા તો 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 1.5 કપ પાણી લીધું છે, એની સામે આપણે 1/2 કપ મઠનો લોટ ઉમેરીશું, એટલે કે 3 ગણું પાણી લેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરી લીધું છે, મિક્સ કરી લઈશું બધી વસ્તુ અને એનો ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું। સાથે સાથે આપણે એની અંદર થોડુંક લાલ મરચું, એટલે કે લગભગ 1/2 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરી લઈશું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું। આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને સવારના પોરમાં ટિફિન બનાવવાની સાથે જો તમારે ગરમ નાસ્તો બનાવવાનો હોય તો વીકમાં એકવાર આ રીતે નાસ્તો જરૂરથી બનાવજો। લોટ જો તમારી પાસે રેડી હશે તો આ રેસીપી ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે। પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર લોટ ઉમેરીશું, પણ લોટ ઉમેરતા વખતે ખાસ કાળજી રાખવાની છે, નહીં તો એના લમ્પ્સ ન પડી જાય, એટલા માટે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને આ રીતે હેન્ડ બીટરની મદદથી એને મિક્સ કરતા જશું જેથી કરીને એના લમ્પ્સ ન પડે અને સરસ રીતે લોટ મિક્સ થઈ જાય। લોટને આ રીતે સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને 2-3 મિનિટ માટે એને થવા દેવાનો છે। તો આ ખૂબ જ ક્વિક રેસીપી છે અને બહુ જ હેલ્ધી છે, કેમ કે આપણે આખા મઠનો લોટ લીધો છે। આખા મઠનો લોટ લેવાથી એની અંદર બધા ફાઈબર્સ જળવાઈ રહે છે અને ડાયજેશન માટે પણ એ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જશે। હવે આપણે એને ઢાંકી દઈશું અને લગભગ એને 2 મિનિટ માટે થવા દઈશું અને 2 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એને ઓપન કરીશું અને ફરીથી એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે એને ઢાંકી અને એને ફરીથી 1 મિનિટ માટે થવા દઈશું। ઓલમોસ્ટ આપણો લોટ થઈ ગયો છે, પરંતુ આપણે ફરીથી એને 1 મિનિટ માટે ધીમા તાપે એને સિઝરમાં મૂકી દઈશું। આખો પ્રોસેસ મેં મીડિયમ ફ્લેમ પર જ કરેલો છે અને આખો પ્રોસેસ થતાં મને લગભગ 4 મિનિટ થઈ છે, એટલે કુકિંગ માટે ફક્ત 4 જ મિનિટનો સમય મને લાગ્યો છે। લોટ થઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે કોથમીરથી
गार्निश करीशु, सर्व करीशु अने ए पहेला आपणे थोड़ा कोथमीर आ रीते अंदर उमेरी लेशु, सरखी रीते मिक्स करी लेशु अने त्यारबाद आपणे एने सर्व करीशु गरमा गरम खीचू अने साथे आपणे तेल भरपूर प्रमाणमां उमेरीशु अने जो तमने तेल खावुं न गमतुं होय तो तमे आ रीते बनावी शको छो। तमे आनाथी वधारे ढीलू खावा मांगता हो तो तमे थोड़ू वधारे पाणी पण उमेरी शको छो। तेल भरपूर प्रमाणमां उमेरीशु, थोड़ी कोथमीर उपरथी गार्निश करीशु अने सर्व करीशु गरमा गरम खीचू। मठनुं खीचू शियाळामां खावानी कंईक मजा ज अनेरी छे। थैंक यू फॉर वॉचिंग। जरूरथी बनावजो अने तमारी कॉमेंट अमने जरूरथी लखजो।